नमस्ते विद्यार्थी मित्रों, उमा यूट्यूब चैनल में तमारा बधानु हार्दिक स्वागत छे। तो चलो फरी पाछा आजे आपणे जे पाठ आपणो अधूरो मूकेलो हतो एनो आगळ अभ्यास करीशुं। आपणे वात करी हती एम मे के पाठनी अंदरथी हूँ तमने थोड़ा प्रश्न पूछीश, लेखक परिचयमांथी पाठमांथी एम एक एक वाक्यना प्रश्न पूछीश ने पाकू करीने आवानुं कीधुं हतुं। तो चलो प्रश्न पूछू छूं तमने। ઈશ્વર પેટલીકરનો જન્મ ક્યારે થયો હતો? ચાલો, ઈશ્વર પેટલીકરનો જન્મ ક્યારે થયો હતો? હા, આપો તમે જવાબ। સરસ, ઈશ્વર પેટલીકરનો જન્મ 9/9/1916માં થયો હતો। ઈશ્વર પેટલીકરનું ગામનું નામ જણાવો। ઈશ્વર પેટલીકરના ગામનું નામ જણાવો। હા, આપો તમે। સરસ, ઈશ્વર પેટલીકરના ગામનું નામ પેટલાદ તાલુકાના પેટલી ગામના તે વતની છે। ઈશ્વર પેટલીકરનું પૂરું નામ જણાવો। હા, તમે આપો। હા, સરસ, ઈશ્વર પેટલીકરનું પૂરું નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ છે। સરસ, પ્રસ્તુત પાઠ ઈશ્વર પેટલીકરના કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલો છે? હા, આપો તમે જવાબ। સરસ, પ્રસ્તુત પાઠ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલો છે। સરસ, હવે ચાલો આગળ આપણે પાઠમાંથી પ્રશ્ન પૂછીએ। અમૃત કાકીને કેટલા સંતાનો હતા? અમૃત કાકીને કેટલા સંતાનો હતા? હા, તમે આપો। સરસ, અમૃત કાકીને 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ। હવે આગળ, અમૃત કાકી દવાખાનાને કેવી ઉપમા આપતા હતા? હા, આપો તમે। સરસ, અમૃત કાકી દવાખાનાને પાંજરાપોળની ઉપમા આપતા હતા। સરસ, ચાલો હવે આપણે પાઠનો અભ્યાસ કરીએ। આપણે આગળ જોયું હતું એમ અમૃત કાકીને જન્મથી જ ખોડ ખાપણવાળી દીકરી હોય છે, જે જન્મથી જ મૂંગી હોય છે। આવી દીકરીની એ દેખભાળ કરતા હોય છે, એમના સંતાનો જ્યારે આવતા હોય છે રજાઓમાં, તો એ અમૃત કાકી હરખપદુડા થઈને એ લોકો એની છોકરાઓના છોકરાઓને રમાડવામાં અને એવું કશું ન કરતા, ફક્ત ને ફક્ત પોતાની દીકરીનું જ કરતા હતા। એટલા માટે વહુઓને પણ ન ગમતું, પણ એની દીકરી જે બીજી સાસરે હતી એની માને સંભળાવી દેતી કે હવે આવડી મોટી છોકરી થઈ છે અને એટલું તો ખબર પડે ને, એને શીખવાડીએ તો બધું ખબર પડે, કે આ પછી એને દવાખાનામાં મૂકાવવું જોઈએ। ગામના લોકો ક્યારેય એને એવું કહી ના શકતા, પણ પોતાની દીકરીને દીકરી છે એને કહી શકતી હતી, એટલે દીકરી એને સંભળાવતી અને કહેતી કે જો એને દવાખાને મૂકી દે તો ભલે એ સાજી ન થાય તો કાંઈ નહીં, પણ દેખરેખ રાખે તો એનામાં એટલું તો ભાન આવી જાય કે કપડાં કેમ પહેરાય, ઝાડો પેશાબ કેવી રીતે કરવા જવાય, ક્યાં કરાય, આટલી તો એને ખબર પડે, અને કાલ સવારે તું છો કે ન હો તો પછી। એટલા માટે આવું બધું એની દીકરી એને કહેતી હતી। અમૃત કાકી છે એ દુઃખી થઈ જતા, રડવા લાગતા, આવું બધું એને થઈ જતું, છતાં પણ દીકરી કહેતી। પણ એક વખત ગામમાં એક દીકરી છે એ બહાર અભ્યાસ કરતી હતી હોસ્ટેલમાં, સારા સાચી સારી દીકરી છે એ પાગલ થઈ જાય છે, કુસુમ નામની દીકરી ગાંડી થઈ જાય છે, તો એને દવાખાનામાં મૂકવામાં આવે છે। ત્યારે અમૃત કાકીને મનમાં એવું થાય છે કે અરે અરર, એની માં નથી એટલા માટે એને જો દવાખાને એના ભાઈઓ મૂકી આવ્યા, એટલે એ દીકરીને દવાખાનામાં મૂકવામાં આવે છે। તો થોડાક મહિનાની અંદર, 2 મહિનામાં તો એ કુસુમ સાવ સાજી થઈ જાય છે, પણ ડૉક્ટરની સલાહ મુજબ એને 1 મહિનો વધુ રાખવામાં આવે છે, 3 મહિનામાં તો કુસુમ પાછી ડાહી ડમરી થઈને પાછી ગામમાં આવે છે અને આખું ગામ એને જોવા જાય છે, અને સૌથી મોખરે કોણ હતા? તો કે અમૃત કાકી સૌથી મોખરે હતા।
હવે આપણે આખો આગળ પાઠને જોઈએ. આપણે ત્યાં સુધી પાઠ જોયો હતો, હવે આગળ જોઈએ પાઠને. કુસુમને પૂરેપૂરી ડાય થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. હવે જો આવું બધું થાય ને ત્યારે સલાહ આપવાવાળા ઝાઝા આવી પડે, અને આમેય સલાહ દેવી બહુ ગમે પણ લેવી ગમે નહીં. આ દસ્તુર છે, ગામના લોકો હોય કે કોઈ પણ જગ્યાએ હો, બધાને સલાહ આપવી બહુ જ ગમતી હોય. તો કુસુમને ડાયડ અમરી થયેલી જોઈ ગામના લોકો અમૃત કાકીને સલાહ આપવા માંડ્યા કે જોવો કાકી, આ કેવી ડાય થઈ ગઈ છે, તમે મંગુને મૂકો તો મંગુ ડાય થઈ જાય, એને જરૂર મટી જશે, એ સાજી થઈ જશે. કેટલું એ કહેવા લાગ્યા અમૃત કાકીને. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. જો અમૃત કાકીને આપણે આગળ જોયું તો એમ અમૃત કાકીને કોઈ દવાખાને મૂકવાની વાત કરતું તો શું કહેતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો એ દવાખાનાવાળાને શું પડી હોય. એક ગાયને કસાઈવાળે મૂક્યા જેવું થાય, દવાખાનું તો પાંજરાપોળ છે. એટલે આવું બધું જ અમૃત કાકી કહેતા હતા. પણ આજે જિંદગીમાં પહેલી વાર અમૃત કાકીએ દવાખાનાનો વિરોધ ન કર્યો. એને કાંઈ ના બોલ્યા, એ શાંતિથી ઊભા રહ્યા. બીજે દિવસે એણે કુસુમને પોતાને ઘેર બોલાવી, એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. જાણે એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી, નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે, જો અમૃત કાકીએ દવાખાનાનો વિરોધ ન કર્યો પછી શું કર્યું. પછી એને કુસુમને એના ઘરે બોલાવે છે. હવે ગામમાં બધાય હોય, એને જોવા ગયા હતા બધાય હતા, તો ત્યારે તો કંઈ પૂછાય નહીં બધું. એટલે અમૃત કાકીએ શું વિચાર્યું હતું કે એને બીજે દિવસે મારા ઘરે બોલાવીશ. એટલે બીજે દિવસે કુસુમને એને ઘરે બોલાવી, ઘરે બોલાવી પાસે બેસાડીને બધું પૂછવા લાગ્યા. એટલે કુસુમે વાત કરી કે દવાખાનાની અંદર કેટલા કેટલા ગાંડા તો ડૉક્ટર ને નર્સ જે સારવાર કરતા હોય ને બધાને તમાચો મારી દે, એટલે કે થપ્પડ મારી દેતા હોય. પણ ઓલા ડૉક્ટર નર્સ છે એને ક્યારેય ખીજાતાય નહીં કે મારતાય નહીં, કેમ કે એને ખબર જ છે કે એ લોકો મેન્ટલી અપસેટ છે કે જેને કશી ખબર નથી પડતી એટલે તો એ મારે છે, કાં આપણે નથી મારતા કોઈને રીતે ખોટી રીતે. એટલા માટે એને શ્રદ્ધા બેઠી. કુસુમે આવી બધી વાત કરી ને એટલે અમૃત કાકીને થોડીક શ્રદ્ધા બેઠી અને એને મનમાં વિચાર્યું કે હશે, હવે આઠ આટલા મેં ઉપચાર કર્યા, હવે એક વધારાનો કરી જો, બધા બહુ કહે છે તો એક વધારાનો કરી જો. જો કુસુમના નસીબમાં દવાખાને જઈને જ સારું માંડ્યું હશે લખવાનું થવાનું તો થઈ જાય, દવાખાને જાય અને સારું થઈ જાય એવું બને. એટલા માટે અમૃત કાકીને વિશ્વાસ આવ્યો ને એને એમ થયું કે લાવને આટલા ઉપચારો કરું છું, આટલું બધું કરું છું તો એક વધારાનો કરી જો. એટલે એને વિશ્વાસ બેઠો, શ્રદ્ધા બેઠી દવાખાના ઉપર. છેવટે મંગુરને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમને એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો. અમૃત કાકીને વિશ્વાસ આવ્યો, શ્રદ્ધા બેઠી. એટલે એને નિર્ણય કર્યો, નિશ્ચય કર્યો કે ચાલો હું મંગુને દવાખાને મૂકીશ. એટલા માટે એને એના મોટા દીકરાને પત્ર લખ્યો, એટલે કે ટપાલ લખ્યો. પહેલાંના સમયમાં આ જમાનાની અંદર ફોન મોબાઈલ આવું કશું જ નહોતું, લેન્ડલાઇન ડબલા જે ફોન કહે એ નહોતા કે મોબાઈલ એ નહોતો. ત્યારે તો શું આવી રીતે પત્ર લખતા, એટલે કે ટપાલ લખીને જણાવતા કોઈ પણ વાત હોય. એટલે એને પોતાના દીકરાને આ વાત જણાવવા પત્ર લખ્યો અને લખાવી અને મોકલ્યો. અને એને નિર્ણય લીધો હવે, પણ શું થયું, એની ઊંઘ ઉડી ગઈ. એને મનમાં ને મનમાં એવું થવા લાગ્યું કે જાણે હું હારી ગઈ છું, હિંમત હારી ગઈ એટલે મારી દીકરીને હું દવાખાને મૂકવાનો નિર્ણય કરી રહી છું. એના મનમાં ને મનમાં એવું થવા લાગ્યું, પોતાના મગજ ઉપર એક ભાર મહેસૂસ થવા લાગ્યો કે જાણે હું હારી ગઈ એટલે જ હું મારી દીકરીને દવાખાને મૂકવા જાઉં છું, એવું એને મગજમાં લાગવા લાગ્યું. પણ શું થાય, હવે એને એમ હતું કુસુમને મટી ગયું એટલે એને
એક ઉપચાર કરવા માટે થઈને શું કહીએ છે, પછી અમૃત કાકી મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટી જાય, પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. હવે અમૃત કાકી સમજી ગયા હતા આમ તો જોઈએ તો, એટલે એ એમ વિચારતા હતા કે પોતે વૃદ્ધ થઈ ગયા છે, હવે પોતાની અવસ્થા થઈ ગઈ, હવે કંઈ માણસથી આખી જિંદગી તો કામ થવાનું નથી. પોતાની દીકરીની ભલે સેવા કરતા હતા, પણ પોતાની અવસ્થા થવાથી, વૃદ્ધાવસ્થા થવાથી, એટલે કે મંગુય મોટી થઈ ગઈ, હું વૃદ્ધ થતી જાઉં છું અને હવે એની ચાકરી કરવી થોડી આકરી બનતી હતી. વહુઓ તો ચાકરી નહીં જ કરે એવું એને થઈ ગયું હતું. શું કામે? તો કે અત્યાર સુધી બંનેમાંથી એક પણ વહુએ તેને પોતાના ઘરે આવતું રહેવાનું આમંત્રણ નહોતું આપ્યું. એમ નહોતું કીધું કે ચાલો સાસુમાં તમે નણંદને લઈને અમારા ઘરે રહેવા આવી જાઓ, હવે આપણે અહીંયા જ રહીને એની સેવા ચાકરી કરીશું મંગુરી. કોઈએ નહોતું કીધું, બેમાંથી એક કોઈ વહુએ નહોતું કીધું. એટલે એને એક વસવસો હતો મનમાં પણ, જો હું મરી જઈશ તો એની સેવા કોણ કરશે, એના કરતાં અત્યારે દવાખાનામાં મૂકું અને જો એને ત્યાં ફાવી જાય, ગોઠી જાય એટલે કે એને ફાવી જાય તો સારું, મરતી વખતે પણ મારા મનને તો શાંતિ થશે. કે ચાલો પારકું તો પારકું, કોઈ મંગુની ચાકરી કરવાવાળું તો છે, સેવા કરવાવાળું તો છે, એની દેખભાળ રાખવાવાળું તો કોઈ છે. એટલા માટે અમૃત કાકી એને દવાખાને મૂકવાનો વિચાર કરવા લાગ્યા. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત તો એટલી કે તમે એ દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતાં બોલી ઉઠતા, હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, એકવાર નહીં ને હજાર વાર. જો એની મનોમંથન વેદના વિચારોમાં ચડી જતા હતા કે અમૃત કાકી વિચારના વહેણ સાથે અમૃત કાકાની આંખમાંથી એટલું પાણી, એટલું રડતા હતા કે એની આંખમાંથી એટલા આંસુ વહી જતા હતા કે એની પથારી પલળી જતી હતી ક્યારેક ક્યારેક તો, એટલે કે એનું ઓસિકું જે હોય એ પલળી જતું હતું, એટલું એ રડતા હતા. અને હૈયું તો એનું પોકારી ઉઠતું કે ભલે તમે બહાનું કાઢો, પણ તમે તો દીકરીથી થાક્યા જ છો. હું એને એના મનમાંથી એવો પોકાર આવતો હતો. એટલે અમૃત કાકી છે ઊંઘમાંથી જાગી જતા ને બોલતા, શું હું દીકરીથી થાકી છું? શું હું થાકી ગઈ? હું શું કામ થાકું? હું થાકી જ નથી એવું કહેતા, પણ હૈયું છે એનું મન છે બમણા જોરથી બોલતું હતું, એક વાર નહીં તમે હજાર વાર થાકી ગયા છો, એટલા માટે તમે મંગુને દવાખાને, તમે બહાના કાઢો છો. આવું મનોમંથન એના મનમાં ને મનમાં ચાલતું, ઊંઘમાં આવા વિચારો આવતા, સપના આવતા, જાગી જતા એને ઊંઘ ના આવતી, આવું એની સાથે થવા લાગ્યું, વિચારોના વહેણમાં ડૂબવા લઈ ગયા. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી સી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલી વખત ઓઢાડું છું દવાખાનામાં, એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક વાત છે. હવે અમૃત કાકી વિચારો એ ચડવા લાગ્યા કે પોતાને પોતાને થવા માંડ્યું કે શું કામે મેં આટલો મારા દીકરાને જલ્દી પત્ર લખ્યો, બહુ ઉતાવળ કરી નાખી દીકરાને પત્ર લખવામાં, આના કરતાં તો શિયાળામાં શું કામ મોકલવી જોઈએ મારે મારી દીકરીને? હવે એને શિયાળાની ઠંડીમાં રાત્રે ઓઢતી નથી, હું એને રાત્રે જાગી જાગીને ઓઢાડતી હોઉં છું, દવાખાનામાં કોણ એને ઓઢાડશે વારંવાર? કંકી ઓઢવાનું કાઢી નાખતી તો કોણ એને ઘડી ઘડી ત્યાં ઓઢાડવા જશે? અહીંયા તો હું રાત્રે ઉઠી ઉઠીને એને ઓઢાડતી હતી, આના કરતાં તો મેં ઉનાળામાં મૂકી હોત તો સારું હતું, અત્યારે મેં ઉતાવળ કરી નાખી, એવા વિચારોએ ચડી ગયા. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંધી બહેનને દવાખાનામાં ધકેલી વેટ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચ્યો? અમૃત કાકીએ દીકરાને પત્ર લખ્યો એટલે દીકરો છે એ તરત જ આવી જાય છે. આવી ગયો મેજિસ્ટ્રેટનો, એટલે કે જો આવી રીતે કોઈ દવાખાનામાં મૂકવાનો હોય તો
જરૂરી કાગળિયા પણ જોઈએ વકીલના, એટલે એ બધા જ કાગળિયા સાથે કરાવીને આવ્યા હતા. અને એક અઠવાડિયા પછી મંગુને દવાખાને મૂકવા જવાની હતી. એટલે અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો પણ પોતાની ગાંડી બહેનને દવાખાને ધકેલવા માટે ઉતાવળો થઈ રહ્યો છે. એને પણ એમ થાય કે ગઈ એક પત્ર મળતા, એવું ન હોત તો પત્રની મળતાની સાથે તરત થોડો કાવતી કે તરત જ આવી ગયો. એટલે દીકરાને એમ જ છે કે બહેનને જલ્દી દવાખાને મોકલી દઈએ. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું, દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું નહોતું. એટલે ન છૂટકે જવા તૈયાર થયા, પણ મંગુને ઘેર લઈ બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયો. નજર મંગુ ઉપર ચોટી હતી કે કેમે ઉખડતી ન હતી. હવે મંગુને મૂકવા જવાની હતી ને એના આગલી રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ ન આવી. એક જ વિચાર આવતા હતા કે હું દવાખાને ન જાઉં તો સારું, કારણ કે દવાખાનાવાળા મારાથી મારી દીકરીને અળગી કરશે, દૂર લઈ જશે તો મારાથી સહન નહીં થાય, હું સહી નહીં શકું. જો એક માને મન દીકરી શું હોય એ આપણને ખ્યાલ આવે છે. અહીંયા જ્યારે દીકરી સાસરે જતી હોય ને ત્યારે માને કેટલી પીડા થતી હોય એની માં જ જાણી શકતી હોય, એવું આ અમૃત કાકીને થાય છે. કારણ કે એને એમ થાય છે કે હું માં થઈને ચાકરી નથી કરી શકતી એટલે હું એને દવાખાને મૂકવા જાઉં છું, હું થાકી ગઈ છું એટલે હું એને મૂક. અપ આ મનમાં ને મનમાં એ પશ્ચાતાપ થાય છે અને દર્દ થાય, દુઃખ થાય છે કે હું મૂકવા જાઉં છું દવાખાને દીકરીને, એવો વિચાર આવે છે એને. પછી એને એમ થાય છે પાછું કે ના ના, હું દવાખાને જાઉં તો સારું, એની કેવી ત્યાં સગવડ છે, કેવી રીતે એને રાખશે, એનો રૂમ કેવો છે બધું હું જોઈ લઉં તો સારું, તો મારા મનને કંઈક શાંતિ થશે. એટલા માટે એ વળી પાછા દવાખાને જવા તૈયાર થઈ જાય છે. અને મંગુને લઈને ઘરની બહાર નીકળવાનું થાય છે તો એના ઉપર જાણે આખા બ્રહ્માંડનો એટલે આખા આકાશનો ભાર એની માથે આવી ગયો હોય એવું એને અનુભવ થવા લાગ્યો. મંગુરથી એની નજર જ દૂર નહોતી થતી અને આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલુ થઈ ગયા. આપણે ઘણી વખત કહે છે ને એ ચાલુ કર્યો શ્રાવણ ભાદરવો એટલે કે રડવા લાગે છે, એની આંખમાંથી અશ્રુ વહેવા લાગે છે અને નજર તો સીધી મંગુ ઉપર જ ચોટેલી રહે છે. મંગુ એને પહેરાવેલા નવા કપડાંનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃત કાકીની સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલ્લેથી છોડી બીજે લઈ જવામાં આવે ને, છતાં ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલું ભાન ન હતું. એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા, હૈયું કકડી ઉઠ્યું. અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની ના થઈ. જો અમૃત કાકી શું વિચાર, મંગુ તો શું કરતી હતી, એને નવા કપડાં પહેરાવ્યા હતા ને, તો એ નવા કપડાંનો કલર જોઈને આમ તેમ ફરવા લાગી અને એને શું થયું, અમૃત કાકીની સામે જોઈને હસવા લાગી, એને તો નવા કપડામાં રમત કરવા લાગી, એને મજા આવી ગઈ. અમૃત કાકીનું દિલ દુખાવા લાગ્યું કે હરાયું ઢોર, ઢોર છે ઢોર, પાળેલું ઢોર, એને જો બીજા માલિક પાસે, ધણી એટલે બીજા ને વેચી દઈએ તો એ જે રોજના ખીલે બંધાતું હોય ને ત્યાંથી જવાની આનાકાની કરતું હોય છે. મંગુને એટલું ભાન નથી શું થશે મારી દીકરીનું, એ કે અનુ એને એ ભાન નથી. અનુભવ અમૃત કાકી છે એ બધું અનુભવી શકતા હતા અને આ દુઃખને કારણે ઉમરામાં જ બેસી પડે છે, ફસડાઈ પડે એટલે ત્યાં ત્યાં બેસાઈ જાય છે એનાથી. અને એનું હૈયું છે એકદમ કકડી ઉઠે છે, એનું અહીંયામાં એકદમ દુઃખ થવા લાગે છે. અરર, મારી અબુધ દીકરી, મારી ગાંડી દીકરીનું આ દુનિયામાં કોઈ નથી, હું માં નથી, સગી માં પણ ના થઈ, એની હું પણ એની ન થઈ શકી, એવું એને વિચાર આવવા લાગ્યો અને એ દુઃખી થઈ ગયા. દીકરાએ માં તરફ નજર કર્યા સિવાય લડથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. દીકરાએ એની માં સામે નજર કરી, એને દુઃખ હતું.
એનાય પગ લડથડિયા ખાતા હતા, એનાય પગ નહોતા ઉપડતા. પણ શું થાય, એને એટલું જ કીધું, મોડું થાય છે હવે આપણે નીકળવું જોઈએ એમ કહી એ ફળિયામાં બહાર નીકળે છે અને જે ધોતી પહેરી હતી એ ધોતીના છેડાથી એને આંખો લૂછી નાખી. કાંઈ એની બેન જ છે, એને દુઃખદ થતું હતું એટલા માટે એ પણ દુઃખી જ હતો, એ રડવા લાગ્યો હતો. પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ચાલી આગળ દોરી બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ટીચર ઉપર હાથ ટેકાવી એ ઊભા થયા. બે જણે જાલીને ચડાવ્યા ત્યારે એમાંથી ડમણિયામાં ચડાયું. પડોશની સ્ત્રીઓએ છે એ મંગુનો હાથ ચાલી અને આગળ લઈ ગઈ બધી, અને અમૃત કાકીને ટેકો આપીને ઊભા કર્યા. અમૃત કાકીએ ઢીંચણ ઉપર હાથ દઈ અને માંડ માંડ ઊભા થયા અને બે જણીએ ચાલી અને ડમણિયામાં ગાડામાં બેસાડી દીધા. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાકનો ખોરાક મળી ગયો. હવે ટ્રેનમાં જતા હતા તો હવે આજુબાજુ બેઠેલા લોકોને ખબર પડી કે આ છોકરી ગાંડી છે, તો એ લોકોને તે મસ્તીનો વિષય મળી ગયો. આવી ખાધી પીધી સુખે છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે, ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નિર્યું બે એટલે બસ. હવે આજુબાજુમાં બેઠેલા લોકો છે ને એ એવું કહે, આવી ખાધેલ પીધેલ છોકરીને એટલે હુષ્ટપુષ્ટ છોકરીને તંદુરસ્ત છોકરીને દવાખાનામાં મૂકશો એટલે મહિનામાં તો લાકડા જેવી થઈ જશે, સુકાઈ જશે. હવે દવાખાનામાં તો કેવું ખાવાનું આપે, જેમ તેમ ખાવાનું આપી દે બસ પૂરું થઈ ગયું. એ કે આ છોડીની માં નથી. અમૃત કાકીએ આઘાસ અસહ્ય થઈ પડ્યો, આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું, સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાજુમાં બેઠેલા એકબીજા બેન બોલે, આ છોકરીની માં નથી. અમૃત કાકીને મન તો આ શબ્દો અસહ્ય થઈ પડ્યા, દુઃખી દુઃખી થઈ ગયા, એને એમ આંખમાંથી આંસુ આવી ગયા અને કંઠ તો રૂંધાય જ ગયો, અહીંથી અવાજ જ ન નીકળ્યો એના મનમાં ગળામાંથી, અને શરમથી એનું ડોકું નીચું નમી ગયું, સાથે સાથે માથું નમતાની સાથે જ આપોઆપ વ્યક્ત થઈ ગયું, આ જ એમની માં છે. બાપ રે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો સો દોષ કાઢવો. બળતામાં ઘી હોમે, ઘણા એવા હોય કે જે બળતામાં ઘી હોમતા હોય, તો ઓલા એવું જ કર્યું, બાપરે તમે માં થઈને એને દવાખાના મૂકવા જાઓ છો, તો હવે બીજાનો શું વાક કાઢવો. એ કે અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત ને તો વળતી ગાડીમાં મંગુને લઈને ઘેર પાછા ફર્યા હોત, પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે દવાખાનામાં દાખલ થયા. અમૃત કાકી કહે છે કે જો દીકરો ભેગો ન હોત અને દીકરાને ખોટું લાગવાની વાત ન હોત ને તો એ પાછી ગાડી જે ફરત એમાં મંગુને લઈને પાછા ઘરે વયા જાત. હવે આના સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો, એટલા માટે ભારે મને ભારે હૃદયે ઈ છે એ દવાખાનામાં મંગુને લઈને દાખલ થાય છે. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડીબાઈ છણકો કરતી હતી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. મુલાકાતીઓનો સમય હતો એટલે જે દવાખાનામાં જેટલા દર્દીઓ હોય એ બધાને મળવા માટેના સગા સંબંધીઓ આવેલા હતા, એટલે વચ્ચેનો જે ખંડ હતો એની અંદર છૂટા છબાયા બધા સગા સંબંધીઓ બેઠા હતા. સ્વજનો ઘરેથી આણેલી એટલે ઘરેથી જે બનાવેલી રસોઈ હોય એ લઈ આવ્યા હતા અને એમને જમાડતા હતા. અમૃત કાકી બધી પરિચારિકા એટલે નર્સ તરફ જોઈ રહ્યા હતા. એક બાજુમાં એક બાઈ છે એની પરિચારિકા હતી, એ હસીને એને કહેતી હતી, લ્યો તમને હું હવેથી બધું જ આપીશ, હવે તમારા જે ધણી એટલે કે તમારા પતિ જે જમવાનું લઈ આવ્યા છે એ જમી લ્યો, એકવાર બધું ખાઈ લ્યો તમે. એ કે તો પેલી ગાંડીએ છણકો કરીને કીધું કે મેં હજી મોઢું નથી ધોયું, મેં દાંતણ નથી કર્યું. આ અમૃત કાકી બધું જોતા હતા. અમૃત કાકીએ જોયું તો એનું મોઢું ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું, નેપકિનથી વતી તેનું મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક પડી કે કામ કરનારા લોકો છે તો માયા. પેલી એમ કીધું ને
કે મેં મોઢું નથી જોયું, દાંતણ નથી કર્યું, તો પેલી પરિચારિકા ખીજાયા વગર, નર્સ ખીજાયા વગર ફરી પાછો પાણીનો લોટો ભરી આવી, એનું મોઢું ધોવડાવ્યું, એને નેપકિનથી મોઢું લૂછી દીધું, આ બધું જ કર્યું, આ બધી જ વસ્તુ અમૃત કાકી જોઈ રહ્યા હતા. એટલે એના મનમાં સંતોષ થયો કે ના ના, કામ કરાવવાવાળા લોકો તો માયાળુ છે બધા. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો, માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. ડૉક્ટર અને જે મેટ્રન છે એટલે કે નર્સ છે એ આવી પહોંચે છે ત્યાં. અમૃત કાકીના દીકરાએ જે મેજિસ્ટ્રેટનો હુકમ લઈ આવ્યા હતા એ ડૉક્ટરને આપ્યો અને માને સારું લાગે, માને સંતોષ થાય એ માટે દીકરાએ કીધું કે એની સારામાં સારી સારવાર કરજો. એટલે મેટ્રને કીધું કે તમે એ વાતની કાંઈ ચિંતા કરતા નહીં. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી પણ નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. વચ્ચે હજી તો દીકરો બોલતો હતો, નર્સ બોલતી હતી, ત્યાં વચ્ચે જ અમૃત કાકી બોલી પડ્યા કે બેન ચિંતા તો થાય ને, બોન એટલે બેન, બેન ચિંતા તો થાય ને, કારણ કે આ સાવ ગાંડી છે, જો એને પાસે બેસીને જમાડો નહીં ને તો એ જમતી પણ નથી. એટલું બોલતાની સાથે જ અમૃત કાકીનો કંઠ રંધાઈ ગયો, એટલે કે એને રડવું આવી ગયું અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઉભેરી પરિચારિકાઓ નજીક દોડી આવી, એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોડિયા ઘાલીને ખવડાવીશું. એટલે બીજી નર્સ છે આજુબાજુ હતી, એ બધી ત્યાં આવીને ઊભી રહી ગઈ અને બોલી, અરે બા તમે કાંઈ ચિંતા ના કરતા, અમે એને મોંમાં કોડિયા ખવડાવશું. ગળગળા સાથે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે, એને જાડો પેશાબનું ભાન નથી એટલે રાત્રે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. અમૃત કાકી પાછા ધીમે સાદે પાછા બોલે છે, બેન એ જ મારે કહેવું છે, બોન એટલે બેન મારે એ જ કહેવું હતું કે એને જાડો પેશાબનું ભાન નથી, રાત્રે પથારીમાં કરી બેસે છે, એટલે રાત્રે એને પથારીમાં કરે કપડાં બગાડે તો જોજો, નહીં તરી ભીનામાં સૂતી રહેશે તો એને વાયુ એટલે કે એને ગેસ થઈ જાય છે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. બીજી પરિચારિકાએ કીધું કે રાતના અમે 3-4 વાર એટલે કે 4-5 વખત એવી તપાસ કરીએ છીએ. અમૃત કાકી, રાતે બત્તી હોય ને તો એને ઊંઘ નથી આવતી, એટલે કહે છે કે રાત્રે લાઇટ ચાલુ હોય તો એને ઊંઘ નથી આવતી, જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ અને બીજા તોફાનની મારે નહીં તે જોજો. અમૃત કાકી બધું કહેવા લાગ્યા કે બીજા તોફાની હોય અને મારે નહીં એ જોજો અને એને તમે સંભાળ રાખજો, એટલે તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે, રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. એટલે નર્સે કીધું, તોફાની હોય એ લોકોને જુદા રાખવામાં આવે છે અને બધાને રાત્રે જુદા જુદા રૂમમાં સુવડાવવામાં આવે છે. તો આપણે પાઠને અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આ પાઠનો વધુ અભ્યાસ કરીશું. હવે આવો ત્યારે ફરીથી કીધું છે એમ પાકું કરીને આવજો, ફરી પાછા હું પ્રશ્ન પૂછીશ. અસ્તુ.